સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનો ધોરણ બે વિષય હિન્દી. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વર વિશે ભણીએ છીએ, બરાબર. આજે સ્વર આપણે અહ સ્વર વિશે ભણવાનો છે. પઢો ઓર રંગ ભરો, અહીંયા સૂચના આપી છે. પઢો ઓર રંગ ભરો એટલે વાંચો અને રંગ પૂરો. અ વત્તા બે ટપકા છે બરાબર અહ, બરાબર. અને વત્તા બે ટપકા છે એટલે અહ, બરાબર. હવે અહીંયા જો આ શું છે તો હિન્દીમાં છ, હિન્દીમાં છ આવી રીતે લખાય અને ગુજરાતીમાં છ આવી રીતે આ અંકમાં લખેલું છે, બરાબર. અને શબ્દોમાં છ આવી રીતે લખાય. પછી અહીંયા જુઓ આ શું છે તો પ્રણામ કરતી સ્ત્રી છે, તો આને પ્રણામ. પણ હિન્દીમાં શું કહેવાય, ગુજરાતીમાં પ્રણામ કરીએ, આપણે બે હાથ જોડીને પ્રણામ કરીએ ને તે પ્રણામ કહેવાય. અને હિન્દીમાં શું કહેવાય, નમઃ. શું કહેવાય, નમઃ. આ બે ટપકા હોય છે એને હ કહેવાય, બરાબર, નમઃ. હવે આ જે અસ્વર અહસ્વર છે એને આપણે રંગ પૂરવાનો છે. તમારે રંગ એવી રીતે પૂરવાનો કે લીટીની બહાર નીકળવો જોઈએ નહીં, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા આ બોક્સમાં રંગ પૂરવાનો છે, બરાબર. રંગ પૂરતી વખતે લીટીની બહાર રંગ નીકળવો જોઈએ નહીં, બરાબર. પછી અહીંયા સૂચના શું આપી છે, પઢો ઓર લીખો એટલે વાંચો અને લખો. પઢો ઓર લીખો એટલે વાંચો અને લખો, બરાબર. હવે અહીંયા જુઓ અહ સ્વર આપેલો છે. જુઓ અહ સ્વર આપેલો છે, અહીંયા ટપકાવાળા ત્રણ અક્ષર છે, એ અક્ષર તમારે ગૂંટવાના છે અને એવાના એવા અક્ષર તમારે અહીંયા લખવાના છે. એવી રીતે અહીંયા પણ જુઓ અહ સ્વર આપેલો છે, અહીંયા ત્રણ ટપકાવાળા સ્વર છે, એ તમારે ગૂંટવાના છે અને અહીંયા તમારે એવાને એવા સ્વર તમારે અક્ષર અહીંયા તમારે લખવાનો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી અહીંયા શું કહે છે, અક્ષર પઢો ઓર લીખો એટલે અક્ષર વાંચો અને લખો. અહીંયા ક વત્તા બે ટપકા બરાબર કહ, બરાબર. બે ટપકા છે એટલે કહ, બરાબર. તો અહીંયા કહથી સ્રહ સુધીની બારાક્ષરી એટલે અક્ષરો આપેલા છે, એ અક્ષરો તમારે ગૂંટવાના છે અને એવા ને એવા જ અક્ષરો તમારે લખવાના છે, બરાબર. બધા બાળકોએ સરસ રીતે અક્ષર પઢો અને લીખો એટલે અક્ષર વાંચો અને લખો, એટલે તમે જ્યારે પણ લખો ત્યારે અક્ષર વાંચવાના અને પછી લખવાના છે, બરાબર. હવે અહીંયા જુઓ કહ ખહ ગહ ગહ ચહ છહ જહ જહ ટહ ઠહ ડહ ડહ અણહ તહ થહ દહ દહ નહ પહ ફહ બહ બહ મહ યહ રહ લહ વહ સહ 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 હહ ક્ષહ નહ ત્રહ અને સ્રહ. આવી રીતે તમારે અક્ષરો વાંચવાના અને પછી લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા જે આ ટપકાવાળા અક્ષર છે એ તમારે ગૂંટવાના છે અને એવા ને એવા જ અક્ષર તમારે અહીંયા લખવાના છે, બરાબર. એવી રીતે અહીંયા પણ જુઓ આ ટપકાવાળા અક્ષર છે એ તમારે ગૂંટવાના છે અને એવા ને એવા અક્ષર તમારે અહીંયા ડબલ લીટીમાં લખવાના છે. એવી રીતે અહીંયા પણ જુઓ આ ટપકાવાળા અક્ષર છે એ તમારે ગૂંટવાના છે અને અહીંયાને એવા ને એવા અક્ષર તમારે અહીંયા લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ચોપડીમાં જ્યારે પણ લખો ત્યારે સરસ અક્ષરે વાંચવાના, અક્ષર વાંચો અને લખો. સૂચના આપણને આપી છે અક્ષર વાંચો અને લખો એટલે અક્ષર વાંચવાના અને પછી લખવાના છે, બરાબર. એવી રીતે આપણે આગળ જોઈએ. હવે અહીંયા શું કહે છે, ચિત્ર દેખો કોષ્ટક સે સહી શબ્દ ઢૂંઢ કર ચિત્ર કે નીચે લીખો, એટલે ચિત્ર જુઓ કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને ચિત્રની નીચે લખો. એટલે અહીંયા જુઓ ચિત્ર જુઓ અને કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને ચિત્ર નીચે લખો. અહીંયા જે ચિત્ર છે એના નામ આપેલા છે, જુઓ અહીંયા કૌંસમાં ટમટમ દળ મગર બતક હલ નક્ષત્ર શ્રવણ પતંગ ફળ
ગોર ગોડ ઠગ સડક કળસ બરાબર આવી રીતે જે શબ્દો આપેલા છે એ શબ્દોનો અહીંયા આપણે ચિત્રો આપેલા છે એ ચિત્રો જોવાના અને એમાંથી એ ચિત્રનું નામ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ શેનું ચિત્ર છે તો ઘર તો હિન્દીમાં ઘર શબ્દ તમારે આવી રીતે લખવાનો છે તો ઘર શબ્દ અહીંયા કઈ છે આ રહ્યો બરાબર તો અહીંયાથી જોઈને તમારે અહીંયા લખવાનો છે બરાબર પછી આ શેનું ચિત્ર છે મગર તો મગર શબ્દ કઈ છે કૌંસમાં રહ્યો તો અહીંયા તમારે મગર શબ્દ લખવાનો છે પછી આ શું છે ગઢ બરાબર આ ગઢ તો ગઢ શબ્દ કઈ છે આ રહ્યો તો આ ગઢ શબ્દ તમારે અહીંયા લખવાનો છે પછી આપણે આને ગુજરાતીમાં કહીશું ઘોડાગાડી પણ હિન્દીમાં શું કહેવાય ટમટમ તો આ ટમટમ શબ્દ છે એ તમારે અહીંયા લખવાનો છે બરાબર હવે અહીંયા જુઓ પછી આ શું છે તો ધડ તો હિન્દીમાં ધડ શબ્દ કઈ લખેલો છે આ રહ્યો તો આપણે અહીંયા ધડ શબ્દ લખવાનો છે પછી આ શું છે છત્ર ભગવાનને માથા ઉપર જે છત્ર આવે ને એ છત્ર લગાવવાનું હોય છે મંદિરમાં તમે જોયું હશે એ આ છત્ર છે તો અહીંયા છત્ર શબ્દ કઈ છે આ રહ્યો તો અહીંયા છત્ર શબ્દ લખવાનો છે પછી પતંગ આને શું કહીશું પતંગ તો પતંગ શબ્દ કઈ છે આ રહ્યો તો આપણે ત્યાં જઈને અહીંયા લખવાનો છે પછી આ કોણ છે તો ઠગ તો આ ઠગ શબ્દ કઈ છે આ રહ્યો તો અહીંયા આપણે ઠગ શબ્દ અહીંયા લખવાનો છે બરાબર પછી અહીંયા જુઓ આ શું છે ઝરણું શું છે ઝરણું તો ઝરણા શબ્દ કઈ છે તો આપણે ગુજરાતીમાં ઝરણું કહીશું હિન્દીમાં શું કહીશું ઝરણા તો આ રહ્યો ઝરણા તો અહીંયા ઝરણા શબ્દ લખવાનો પછી આપણે આને શું કહીશું રોડ પણ હિન્દીમાં શું કહેવાય સડક શું કહેવાય સડક તો સડક શબ્દ અહીંયા લખવાનો છે પછી આ શું છે બતક એમ આપણે ગુજરાતીમાં શું કહીએ બતક પણ હિન્દીમાં શું કહેવાય બતક તો બતક શબ્દ આ રહ્યો પછી આ શ્રવણ જે આદરા મા બાપની સેવા કરતો હતો એ શ્રવણ બરાબર તો શ્રવણ અહીંયા જુઓ કઈ લખેલું છે આ રહ્યું તો અહીંયા શ્રવણ લખવાનું છે આપણે ગુજરાતીમાં શ્રવણ અણ લખીએ છીએ પણ હિન્દીમાં અડ આવશે પછી આ કોણ છે તો રક્ષક આપણે દેશની રક્ષા કરે છે ને એ રક્ષક પછી આ શું છે કળશ આપણે ગુજરાતીમાં બોલીએ કળશ પણ હિન્દીમાં શું બોલવાનું કલશ હિન્દીમાં શું બોલવાનું કલશ તો અહીંયા જોઈને કલશ શબ્દ લખવાનો છે પછી આ આપણે શું કહીશું ફળો પણ હિન્દીમાં શું કહેવાય ફલ શું કહેવાય ફલ તો ફલ શબ્દ આ રહ્યો તો અહીંયા તમારે ફલ શબ્દ લખવાનો છે પછી આ શું છે હળ આપ તો હિન્દીમાં શું કહીએ હલ હિન્દીમાં શું કહેવાય હલ તો હલ શબ્દ તમારે અહીંયા લખવાનો છે તો જુઓ અહીંયા ઘર મગર ગઢ ટમટમ ધડ છત્ર પતંગ ઠગ ઝરણા સડક બતક શ્રવણ રક્ષક કલશ ફળ અને હલ બરાબર આવી રીતે નામ આપેલા છે એવી રીતે તમારે ચોપડીમાં લખવાના છે પછી અહીંયા જુઓ અહીંયા પણ એવું જ છે અહીંયા શું કહે છે ચિત્ર દેખો કોષ્ટક છે સહી શબ્દ ચૂન શબ્દ ઢૂંઢ કર ચિત્ર કે નીચે લખો એટલે ચિત્ર જુઓ અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને નીચે લખો અહીંયા કૌંસમાં શબ્દ આપેલા છે એ શબ્દ આપણે પસંદ કરવાના છે અને એમાંથી લખવાના છે તો પહેલું ચિત્ર આ શું છે ગાયનું બરાબર પણ શું ગાયનું ચિત્ર છે પણ અહીંયા એરો મારેલો છે એને શું કહેવાય થન બરાબર આપણે ગુજરાતીમાં આચળ કહીએ પણ હિન્દીમાં શું કહેવાય થન તો થન શબ્દ કઈ છે અહીંયા તો આ રહ્યો તો અહીંયા જોઈને લખવાનું પછી આ શું છે દાડમ પણ હિન્દીમાં શું કહેવાય અનાર તો અનાર શબ્દ કઈ છે તો આ રહ્યો પછી આ શેનું ચિત્ર છે તો કેરી પણ હિન્દીમાં આપણે શું કહીશું આમ શું કહીશું આમ તો આમ શબ્દ કઈ છે આ રહ્યો તો આપણે અહીંયા આમ લખીશું પછી આ શું છે આંબલી ખાટી આંબલી પણ હિન્દીમાં શું કહેવાય ઇમલી શું કહેવાય ઇમલી તો આપણે અહીંયા ઇમલી લખીશું બરાબર પછી આ શું છે શેરડી શેરડીને હિન્દીમાં શું કહેવાય ઈક બરાબર તો અહીંયા ઈક શબ્દ લખવાનો છે પછી આ શેનું ચિત્ર છે ગુવળ પણ ગુવળને હિન્દીમાં શું કહીશું ઉલ્લુ શું કહીશું ઉલ્લુ તો આપણે અહીંયા ઉલ્લુ લખવાનું છે
પછી આ શું છે ઊન, તો હિન્દીમાં આપણે ઊન શબ્દ કેવી રીતે લખીશું, તો આવી રીતે ઊન શબ્દ લખીશું. પછી આ શું છે ઋષિ, તો ઋષિ શબ્દ કઈ છે આ રહ્યો, બરાબર. તો અહીંયા આપણે ઋષિ શબ્દ લખવાનો છે, બરાબર. એવી રીતે અહીંયા જુઓ આ શેનું ચિત્ર છે, પગ. પણ પગની નીચે જુઓ અહીંયા એરો કરેલો છે. આ કયો ભાગ છે પગનો, એડી. તો એડી શબ્દ કઈ છે આ રહ્યો, તો આપણે અહીંયા લખીશું. પછી આ શું છે ચશ્મા, પણ ચશ્માને શું કહેવાય, એ ન ક, શું કહેવાય, એનક. તો એનક શબ્દ આ રહ્યો, અહીંયા આપણે એનક શબ્દ લખીશું, બરાબર. પછી ઓ આ શું છે આપણે ખાંડણી કહીએ, બરાબર, ગુજરાતી. પણ એને શું કહેવાય હિન્દીમાં, ઓખલી. તો ઓખલી શબ્દ કઈ છે આ રહ્યો, તો અહીંયા ઓખલી શબ્દ લખીશું. પછી આ શું છે દવાઓ, બરાબર. આપણે ગુજરાતી કહીશું દવાઓ, પણ હિન્દીમાં શું કહેવાય, ઔષધ, બરાબર. તો ઔષધ શબ્દ કઈ છે, તો આ રહ્યો, તો આપણે ઔષધ શબ્દ અહીંયા લખવાનો છે. પછી અહીંયા જુઓ આ શું છે દ્રાક્ષ, તો ગુજરાતીમાં દ્રાક્ષ કહીએ, પણ હિન્દીમાં શું કહેવાય, અંગૂર, બરાબર. તો અંગૂર શબ્દ આ રહ્યો, તો આપણે અહીંયા અંગૂર શબ્દ લખીશું. પછી આ હિન્દીનો અંક છે છ, હિન્દીમાં છ અંકમાં આવી રીતે લખાય અને શબ્દમાં આવી રીતે લખાય, જુઓ છ. પછી આ શું છે બળદ, પણ બળદને હિન્દીમાં આપણે શું કહીશું, વૃષભ. શું કહીશું, વૃષભ. તો વૃષભ શબ્દ કઈ છે આ રહ્યો, તો આપણે અહીંયા લખીશું. પછી આ શું છે યજ્ઞ, તો યજ્ઞ શબ્દ કઈ છે આ રહ્યો, તો આપણે અહીંયા યજ્ઞ શબ્દ લખીશું, બરાબર. એવી રીતે તમારે ચિત્રો જોવાના છે અને કૌંસમાંથી જોઈને તમારે નામ લખવાના છે. જુઓ થન, થન, અનાર, આમ, ઈમલી, એ, ઉલ્લુ, ઊન, ઋષિ, એડી, એનક, ઓખલી, ઔષધ, અંગૂર, છ, વૃષભ અને યજ્ઞ, બરાબર. આવી રીતે તમારે લખવાનું છે. પછી અહીંયા પણ જુઓ, અહીંયા પણ સૂચના આપી છે, ચિત્ર દેખો, કોષ્ટક સે સહી શબ્દ ઢૂંઢ કર, નીચે ચિત્ર કે નીચે લીખો. એટલે ચિત્ર જુઓ અને કૌંસમાંથી યોગ્ય શબ્દ, યોગ્ય શબ્દ શોધીને ચિત્રની નીચે લખવાનો છે, બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા આ શું છે, શેનું ચિત્ર છે મોર. તો અહીંયા જુઓ મોર શબ્દ કઈ છે આ રહ્યો, તો અહીંયા મોર શબ્દ લખવાનો છે. પછી આ શું છે પૈડું, આપણે ગુજરાતીમાં શું કહીશું પૈડું, પણ હિન્દીમાં શું કહેવાય, પહિયા. શું કહેવાય, પહિયા. તો પહિયા શબ્દ આ રહ્યો, અહીંયા તમારે પહિયા શબ્દ લખવાનો છે. પછી આ શેનું ચિત્ર છે, તો તાળું. તો આપણે હિન્દીમાં શું કહીશું, તાલા. હિન્દીમાં શું કહીશું, તાલા. તો તાલા શબ્દ કઈ છે, તો તાલા શબ્દ કઈ છે, તો આ રહ્યો. તો અહીંયાથી જોઈને આપણે અહીંયા લખવાનું. પછી આ શેનું ચિત્ર છે, તો આપણે કહીશું ગધેડું, પણ હિન્દીમાં શું કહેવાય, ગધા. તો ગધા શબ્દ કઈ છે, તો ગધા શબ્દ કઈ છે અહીંયા જુઓ, તો આ રહ્યો. તો અહીંયા ગધા શબ્દ તમારે લખવાનો છે, બરાબર. એવી રીતે આ શેનું ફૂલ છે, ગુલાબ. તો ગુલાબ શબ્દ કઈ છે, તો આ રહ્યો. તો અહીંયા આપણે ગુલાબ શબ્દ જોઈને લખવાનો છે. પછી આપણે આ શું કહીશું, ઢીંગલી, પણ હિન્દીમાં શું કહેવાય, ગુડિયા. હિન્દીમાં શું કહેવાય, ગુડિયા. તો ગુડિયા શબ્દ આ રહ્યો, તો અહીંયા લખવાનું છે. પછી આને શું કહેવાય ગુજરાતીમાં, કાચબો, પણ હિન્દીમાં શું કહેવાય, કછુઆ. શું કહેવાય, કછુઆ. તો કછુઆ શબ્દ તમારે અહીંયા લખવાનો છે. પછી આને આપણે ગુજરાતીમાં શું કહીશું, માછલી, પણ હિન્દીમાં શું કહેવાય, મછલી. શું કહેવાય, મછલી. તો આપણે અહીંયા મછલી શબ્દ લખવાનો છે. પછી આ શેનું ચિત્ર છે બાળકો, ગાંધીજી. શેનું ચિત્ર છે, ગાંધીજી. તો ગાંધીજી શબ્દ કઈ લખેલો છે આ રહ્યો, તો આપણે અહીંયા ગાંધીજી શબ્દ લખવાનો છે. પછી આ શેનું ચિત્ર છે, તો આપણે કહીશું કાગડો, પણ હિન્દીમાં શું કહેવાય, કૌવા. શું કહેવાય, કૌવા. તો કૌવા શબ્દ કઈ છે આ રહ્યો, બરાબર. પછી આ શું છે, જલેબી. તો જલેબી શબ્દ કઈ છે, તો જલેબી શબ્દ આ રહ્યો, તો આપણે અહીંયા જલેબી શબ્દ લખવાનું છે. પછી આપણે શું કહીશું, ઐરાવત, બરાબર. તો અહીંયા એરાવત, તો આ એરાવત શબ્દ કઈ છે આ રહ્યો, તો આપણે અહીંયા એરાવત લખીશું, ઐરાવત, બરાબર. પછી આ શું છે, આદુ, પણ આપણે હિન્દીમાં શું કહીશું, અદરક. શું કહીશું, અદરક. તો અદરક શબ્દ અહીંયા લખવાનો છે. પછી આ કોણ છે, ભગત, બરાબર. તો ભગત, તો આ રહ્યો ભગત શબ્દ, તો અહીંયા ભગત શબ્દ લખીશું. પછી આ શેનું ચિત્ર છે, તો આપણે ગુજરાતીમાં કહીશું પગ, પણ હિન્દીમાં શું કહેવાય, ચરણ. શું કહેવાય, ચરણ. તો ચરણ શબ્દ કઈ છે,
આ રહ્યો બરાબર તો ચરણ શબ્દ અહીંયા લખવાનો છે. પછી આ શેનું ફૂલ છે? કમળનું. પણ આપણે કમળ ગુજરાતીમાં બોલીએ છીએ, પણ હિન્દીમાં શું કહેવાય? કમલ. બરાબર, તો અહીંયા તમારે કમલ શબ્દ લખવાનો છે. તો જુઓ અહીંયા મોર, મોર પહિયા, તાલા, ગધા, ગુલાબ, ગુડિયા, કચુઆ, મછલી, ગાદીજી, ખવવા, જલેબી, ઐરાવત, અદરક, ભગત, ચરણ અને કમલ. બરાબર, આવી રીતે તમારે લખવાનું છે. પછી અહીંયા જુઓ, અહીંયા શું કહે છે? તો ખાલી જગહ મેં ઉચિત અક્ષર લિખ કર શબ્દ પૂરા કરો. ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખીને શબ્દ પૂરો કરો. હવે અહીંયા જુઓ આ શેનું ચિત્ર છે? તો ગિલાસ. તો અહીંયા ઘી અને લા બે અક્ષર લખેલા છે, તો અહીંયા આપણે કયો અક્ષર લખવાનો? સ. તો કયો શબ્દ બનશે? ગિલાસ. પછી આ શેનું ચિત્ર છે? સૈનિક. તો અહીંયા સૈ અને ક બે અક્ષર લખેલા છે, તો આપણે અહીંયા કયો શબ્દ લખીશું? ની. તો કયો શબ્દ બનશે? સૈનિક. પછી અહીંયા જુઓ ગો, આ શેનું ચિત્ર છે? ગોડા. બરાબર, તો અહીંયા ગો લખેલો છે, તો અહીંયા કયો અક્ષર લખીશું આપણે? ડા. તો કયો શબ્દ બનશે? ગોડા. પછી આ ચિત્ર શેનું છે? ઊન. બરાબર, તો અહીંયા જુઓ ઉ લખેલો છે, તો અહીંયા આપણે ન લખીશું, તો કયો શબ્દ બનશે? ઊન. પછી આ શેનું ચિત્ર છે? ઇમલી. તો અહીંયા ઈ અને લી બે અક્ષર આપેલા છે, તો અહીંયા કયો શબ્દ લખીશું? મ. તો ઇમલી શબ્દ બનશે. પછી અહીંયા જુઓ આ કયું ચિત્ર છે? તરાજુ. બરાબર, તો અહીંયા રા અને જુ બે અક્ષર લખેલા છે, અહીંયા આપણે ત લખીશું, તો તરાજુ શબ્દ બનશે. પછી આ શું છે? ઘડી. તો અહીંયા ડી લખેલો છે, તો આપણે અહીંયા ગ અક્ષર લખીશું, તો કયો શબ્દ બનશે? ઘડી. પછી આ શેનું ચિત્ર છે? સૂરજ. તો અહીંયા ર અને જ બે અક્ષર લખીશું લખેલા છે, તો અહીંયા આપણે સુ અક્ષર લખીશું, તો કયો શબ્દ બનશે? સૂરજ. બરાબર, પછી અહીંયા જુઓ આ શું છે? પેન. બરાબર, તો આપણે હિન્દીમાં શું કહીએ? કલમ. તો અહીંયા ક અને લ અક્ષર લખેલા છે, અહીંયા આપણે કયો અક્ષર લખીશું? મ. તો કયો શબ્દ બનશે? કલમ. પછી આ શેનું ચિત્ર છે? ઝંડા. તો અહીંયા જ લખેલો છે, અહીંયા ડા અક્ષર લખીશું, તો કયો શબ્દ બનશે? ઝંડા. પછી આ શું છે? તો નૌકા. તો અહીંયા કા અક્ષર લખેલો છે, અહીંયા આપણે કયો અક્ષર લખીશું? નવ. તો નૌકા શબ્દ બનશે. પછી આ શેનું ચિત્ર છે? છત્રી. તો અહીંયા છ અને ત બે અક્ષર લખેલા છે, અહીંયા રી અક્ષર લખીશું, તો કયો શબ્દ બનશે? છત્રી. બરાબર, પછી આ શું છે? ઉંદર. તો હિન્દીને શું કહેવાય? ચૂહા. તો અહીંયા હા લખેલો છે, તો અહીંયા આપણે કયો અક્ષર લખીશું? ચુ. તો ચુ લખીશું, તો કયો શબ્દ બનશે? ચૂહા. પછી આ શેનું ચિત્ર છે? અજગર. તો અહીંયા જુઓ અ અને ગ અને ર બે અક્ષર લખેલા છે, અહીંયા આપણે કયો અક્ષર લખીશું? તો જ. જ અક્ષર લખીશું, તો કયો શબ્દ બનશે? અજગર. પછી અહીંયા જુઓ ક અને ત અને ર અહીંયા ખાલી જગ્યા છે, તો આ શું છે? એનું ચિત્ર છે? કબૂતર. તો અહીંયા બૂલ અક્ષર લખીશું, તો કબૂતર શબ્દ બનશે. પછી આ શેનું ચિત્ર છે બાળકો? તરબૂજ. બરાબર, તો અહીંયા ત ર અને ખાલી જગ્યા અને જ લખેલો છે, તો અહીંયા આપણે કયો શબ્દ લખીશું? બુ. તો કયો શબ્દ બનશે? તરબૂજ. પછી અહીંયા જુઓ આ શેનું ચિત્ર છે? વાંદરાનું. પણ આપણે હિન્દીમાં શું કહીએ? બંદર. તો અહીંયા દ અને ર લખેલો છે, તો અહીંયા કયો અક્ષર લખીશું આપણે? બને માથે મીંડું બ, બમ. તો બંદર. બરાબર, પછી આ શું છે? ઓખલી. તો અહીંયા ઓ અને ખ બે અક્ષર લખેલા છે, અહીંયા લી અક્ષર લખીશું, તો ઓખલી શબ્દ બનશે. પછી આ શું છે? અંગૂર. બરાબર, તો અહીંયા ગુ અને ર બે અક્ષર આપેલા છે, અહીંયા અને માથે મીંડું અમ. તો અંગ લખીશું, તો અંગૂર શબ્દ બનશે. પછી આ શેનું ચિત્ર છે? તો ઉલ્લુ. તો અહીંયા લુ લખેલો છે, તો અહીંયા આપણે ઉસ અક્ષર લખીશું, તો કયો શબ્દ બનશે? ઉલ્લુ. બરાબર, એવી રીતે આપણે ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખી શબ્દ પૂરો કરવાનો છે. બરાબર, તો જુઓ પહેલો શબ્દ બનશે ગિલાસ, સૈનિક, ઘોડા, ઊન, ઇમલી, તરાજુ, ઘડી, સૂરજ, કલમ, ઝંડા, નૌકા, છત્રી, ચૂહા, અજગર, કબૂતર, તરબૂચ, બંદર, ઓખલી, અંગૂર અને ઉલ્લુ. બરાબર બાળકો, આવી રીતે તમારે લખવાનું છે. પછી
અહીંયા શું કહે છે, શબ્દ પઢો ઓર લિખો, એટલે શબ્દ વાંચો અને લખો. અહીંયા જેવું આ ઉપર શબ્દ આપેલા છે એવા ને એવા શબ્દો તમારે અહીંયા નીચે લખવાના છે, બરાબર. બધા શબ્દો તમારે અહીંયા નીચે લખવાના છે. તો કયા કયા શબ્દ આપેલા છે, સાગર, તો જુઓ મેં લખ્યું છે ને સાગર શબ્દ, એવી રીતે તમારે લખવાનો છે. પછી આ કયો શબ્દ છે, હિરણ, તો તમારે અહીંયા લખવાનું છે. હાથી, તો હાથી શબ્દ તમારે અહીંયા લખવાનો છે. જેવો છે એવો ને એવો જોઈને લખવાનો છે. પછી અહીંયા જુઓ, ટોપી, શિક્ષક, ચિત્ર, યજ્ઞ, મૈયા, મામા, સરિતા, પંડિત, ગૌર, મંદિર, સુંદર, પૂજારી, ચીડિયા, પાઠશાળા, કવિતા, કુદાલ, અંડા, બાજાર, કિતાબ, કછુઆ, કોયલ, ખોલ, ફૂલ, જલેબી, સાયકલ, અલમારી, બઢઈ, બરાબર. આ જે નીચે શબ્દો આપેલા છે ઉપર, એ શબ્દો તમારે આવી રીતે નીચે લખવાના છે, બરાબર. શબ્દ વાંચો અને લખો, શબ્દ વાંચવાના છે અને લખવાના છે, બરાબર. હવે અહીંયા શું કહે છે, વાક્ય પઢો ઓર લિખો, એટલે વાક્ય વાંચો અને લખો. હવે અહીંયા જો પહેલું વાક્ય છે, યસ ગાના ગા, તો અહીંયા લખ્યું યસ ગાના ગા, એવી રીતે તમારે અહીંયા જુઓ. પવન સિતાર બજા, તો અહીંયા તમારે લખવાનું છે પવન સિતાર બજા. પછી બીજું વાક્ય છે, અમર આમ ખા, કયું વાક્ય છે, અમર આમ ખા, તો તમારે અહીંયા આમ અમર આમ ખા લખવાનું છે. પછી ડાકિયા ડાક લાયા, તો તમારે અહીંયા લખવાનું ડાકિયા ડાક લાયા. પછી અહીંયા જુઓ, સીતા મેરી બહન હે, તો તમારે અહીંયા લખવાનું સીતા મેરી બહન હે. પછી મનુ દાતુન કર, તો મનુ દાતુન કર અહીંયા લખવાનું છે. પૂજા અંગુર ખા, પૂજા અંગુર ખા. તનિષ ખેલતા હે, અહીંયા લખવાનું તનિષ ખેલતા હે. પછી આગળ જોઈએ, પછી અહીંયા કહે છે મોના હાથ ધોતી હે, તો અહીંયા તમારે લખવાનું મોના હાથ ધોતી હે. કૌવા ઉડતા હે, તમારે અહીંયા લખવાનું કૌવા ઉડતા હે, બરાબર. રમેશ કેલા ખાતા હે, તમારે અહીંયા લખવાનું રમેશ કેલા ખાતા હે, બરાબર. એવી રીતે અહીંયા જુઓ, મદારી આયા, જુઓ મદારી આયા, મદારી આયા, તમારી ચોપડીમાં બાળગીત આપેલું છે, બરાબર. આયા મદારી આયા, બરાબર. ડમરું બજાતા મદારી આયા, નયે ખેલ દિખાને આયા, અપને સાથ ભાલુ લાયા, ભાલુ કા તો માસા લાયા, નાચ નચાને ભાલુ આયા. મદારી આયા, મદારી આયા, અહીંયા જુઓ મદારી આયા, મદારી આયા, બાળગીત છે, તમારે બધાએ તૈયાર કરવાનું છે, બરાબર. હવે જુઓ ફરીથી વાંચું છું, મદારી આયા, મદારી આયા, ડમરું બજાતા મદારી આયા, નયે ખેલ દિખાને આયા, અપને સાથ ભાલુ લાયા, ભાલુ કા સાથ ભાલુ કા તમાશા લાયા, નાચ નચાને ભાલુ આયા, હર કિસી કો હસાને આયા, મદારી આયા, મદારી આયા. એટલે એમ કે છે મદારી આયા, મદારી આયા, ડમરું બજાતા મદારી, ડમરું હા મદારી છે એ ડમરું બજાતા બજાતા, એટલે ડમરું વગાડતા વગાડતા આયા છે. નયા ખેલ દેખાને આયા, એટલે નવા નવા ખેલ દેખાડે બતાવે છે. અપને સાથ ભાલુ લાયા, ભાલુ એટલે રીંછ લાયા, મદારી એમની સાથે રીંછ લાયા. ભાલુ કા તમાશા લાયા, એટલે ભાલુને ભાલુને ખેલ કરતા બતાવે છે, બરાબર. નાચ નચાને ભાલુ લાયા, નાચ નચાને એટલે એને, બરાબર, મદારી ખેલ બતાવે છે, ખેલ કરાવે છે. હર કિસી કો હસાને આયા, એટલે બધાને હસાવા આયા, મદારી આયા, મદારી આયા. ડમરું બજાતા મદારી આયા, એટલે ડમરુંવાળા મદારી આયા છે. નયે ખેલ દેખાને, એટલે નવા ખેલ દેખા બતાવે છે. અપને સાલ ભાદલું લાયા, એટલે ભાવે એમની સાથે મદારી પોતાની સાથે રીંછ લાયા. અને ભાલુકા તમાશા લાયા, એટલે રીંછનો ખેલ બતાવે છે. નાચ નચાને ભાલુ લાયા, એટલે નાચ નાચવાવાળો રીંછ લાયા. હર કો હસાને આયા, એટલે બધાને હસાવા માટે આવ્યા છે. મદારી આવ્યા, મદારી આવ્યા.
હવે જુઓ અહીંયા શું કહે છે, રંગ પરિચય, રંગ ઓળખો. બરાબર, અહીંયા રંગ પરિચય, રંગ ઓળખો. હવે જુઓ આ ટામેટું છે, તેનો રંગ કેવો છે? લાલ. પછી આ શું છે? નારંગી. તો એનો રંગ કેવો છે? પીળો. બરાબર, પીલા, લાલ. પછી હિન્દીમાં પીલા રંગ કહેવાય, આપણે ગુજરાતી પીળો કહીએ છીએ. પછી અહીંયા જુઓ આસમાની રંગ, આસમાની રંગ છે, પણ એને ગુજરાતીમાં શું કહેવાય? વાદળી રંગ. પછી આ કાલા એટલે કાળો રંગ. બરાબર, હરા એટલે લીલો રંગ, સફેદ એટલે સફેદ રંગ. રંગ ભૂરો, રંગ ભરો એટલે અહીંયા જુઓ આ લાલ, તો આમાં લાલ રંગ પૂરવાનો છે તમારે. અહીંયા પીળો રંગ પૂરવાનો છે, અહીંયા હરા એટલે લીલો રંગ પૂરવાનો છે, અહીંયા કાલા એટલે કાળો રંગ પૂરવાનો છે તમારી ચોપડીમાં. બરાબર, પછી અહીંયા શું કહે છે? પક્ષીઓ કે પહેચાનો, કોષ્ટક સે ઢૂંઢ કર નીચે ઉસકા નામ લખો. પક્ષીઓ ઓળખો અને કૌંસમાંથી તેમના નામ શોધીને લખો. બરાબર, અહીંયા પક્ષીઓ આપેલા છે, એના નામ શોધીને આપણે લખવાના છે. જુઓ પહેલો છે, આ શું છે? તો હિન્દીમાં શું કહેવાય પોપટને? તોતા. તો અહીંયા તોતા, તો તોતા શબ્દ કઈ છે? આ રહ્યો. બરાબર, પછી આ ગીધ, તો ગીધ શબ્દ કઈ છે? આ રહ્યો. તો અહીંયા તમારે ગીધ શબ્દ લખવાનો છે. પછી આ શું છે? મોર. તો મોર શબ્દ કઈ છે? આ રહ્યો. તો તમારે અહીંયા મોર શબ્દ લખવાનો છે. પછી આ શું છે? બગુલા, બગલો. આપણે ગુજરાતીમાં શું કહીએ? બગલો, પણ અહીંયા શું કહેવાય? બગુલા. હિન્દીમાં શું કહેવાય? બગુલા. પછી આ શું છે? બતક, પણ હિન્દીમાં શું કહેવાય? બતખ. બરાબર, તો અહીંયા બતક શબ્દ લખવાનો છે. પછી આ શેનું ચિત્ર છે? કાગડો, પણ હિન્દીમાં શું કહેવાય? કૌવા. શું કહેવાય? કૌવા. તો તમારે કૌવા શબ્દ લખવાનો છે અહીંયા. પછી આ શેનું ચિત્ર છે? ચકલી, તો ચકલીને હિન્દીમાં શું કહેવાય? ગૌરૈયા. શું કહેવાય? ગૌરૈયા. તો આ રહ્યો ગૌરૈયા શબ્દ, એ તમારે અહીંયા લખવાનો છે. પછી આ શું છે? કબૂતર. બરાબર, તો અહીંયા જુઓ કબૂતર શબ્દ કઈ છે? આ રહ્યો. તો કબૂતર શબ્દ તમારે અહીંયા લખવાનો છે. તો આ તોતા, ગીધ, મોર, બગુલા, બતક, કૌવા, ગોરૈયા અને કબૂતર. બરાબર, આવી રીતે તમારે લખવાનું છે. પછી પડોર અપની કોપી મેં લિખો. બરાબર, વાંચો અને તમારી નોટબુકમાં લખો. આપણે આખી બારાક્ષરી તો લખી જ છે, પણ ફરીથી તમારે લખવાની છે. બરાબર, કથી છે સ્વર સુધીની બારાક્ષરી છે. બરાબર, હવે જુઓ, હવે અહીંયા શું કહે છે? સમાન અક્ષરો કે મિલાવો, એટલે સરખા અક્ષરોને જોડો. અહીંયા જુઓ અ, તો જુઓ આ અને અ સાથે જોડેલા છે. એવી રીતે અહીંયા જુઓ આ, તો આ અક્ષર કઈ છે? આ રહ્યો. તો આપણે અહીંયા આ સાથે જોડીશું. પછી ઈ, તો ઈ, નાનો ઈ, તો આ નાનો ઈ કઈ છે? આ રહ્યો. તો આપણે તેની સાથે જોડીશું. પછી આ મોટો ઈ, તો મોટો ઈ કઈ છે? આ રહ્યો. તો આપણે મોટા ઈ સાથે જોડીશું. પછી આ કયો સ્વર છે? ઊ, તો નાનો છે. તો નાનો ઊ કઈ છે? આ રહ્યો. તો આપણે તેની સાથે જોડીશું. પછી આ મોટો ઊ, તો મોટો ઊ કઈ છે? આ રહ્યો. તો આપણે તેની સાથે જોડીશું. બરાબર, એવી રીતે અહીંયા જુઓ રૂ, તો રૂ કઈ છે? આ રહ્યો. તો આપણે તેની સાથે જોડીશું. પછી એ, બરાબર, તો એ કઈ છે? આ રહ્યો. તો આપણે તેની સાથે જોડીશું. પછી અહી, બરાબર, તો અહી કઈ છે? આ રહ્યો. તો આપણે તેની સાથે જોડીશું. પછી ઓ, તો ઓ કઈ છે? આ રહ્યો. તો આપણે તેની સાથે જોડીશું. પછી ઔ, તો ઔ કઈ છે? આ રહ્યો. તો આપણે તેની સાથે જોડીશું. પછી મ, તો મ કઈ છે? આ રહ્યો. તો આપણે મ સાથે જોડીશું. બરાબર, એવી રીતે અહીંયા જુઓ દ, બરાબર, તો આ દ છે એ કની સાથે જોડીશું? તો આ રહ્યો. બરાબર, તો આપણે તેની સાથે જોડીશું. બરાબર, એવી રીતે આપણે આગળ જોઈએ. બરાબર, જો આ ગ છે, તો આપણે ગ ને આ રીતે જોડીશું. બરાબર, પછી આ કયો અક્ષર છે? ક, તો ક ને આ રહ્યો. તો ક ને ક સાથે જોડીશું. પછી ધ, ધ કઈ છે? આ રહ્યો. તો આપણે આ ધ ને ધ સાથે જોડીશું.
પછી બ તો બ કઈ છે આ રહ્યો તો આપણે બ સાથે જોડીશું પછી આ કયો અક્ષર છે ફ તો ફ કઈ છે આ રહ્યો તો આ ફ સાથે જોડીશું પછી આ કયો અક્ષર છે ચ તો ચ કઈ છે આ રહ્યો તો આપણે આ ચ સાથે જોડીશું બરાબર એવી રીતે આપણે જોડકા જોડવાના છે પછી અહીંયા જુઓ ગિનતી એટલે ગણતરી ગિનો ઓર પડો ઓર ગિનો ઓર પડો એટલે ગણો અને વાંચો આ ગુજરાતી અંક આ હિન્દી અંક આ અંગ્રેજી અંક અને આ શબ્દોમાં જો આ કેટલા ચિત્ર છે એક તો અહીંયા ગુજરાતીમાં એક આવી રીતે લખાય હિન્દીમાં એક આવી રીતે લખાય અંગ્રેજીમાં કેવી આવી રીતે લખાય વન અને શબ્દોમાં એક આવી રીતે લખાય પછી જુઓ અહીંયા કેટલા ચિત્રો છે તો એક બે તો ગુજરાતીમાં બે આવી રીતે લખાય હિન્દીમાં બે આવી રીતે લખાય અંગ્રેજીમાં આવી રીતે લખાય અને હિન્દી શબ્દોમાં આવી રીતે લખાય પછી અહીંયા જુઓ આ કેટલા ચિત્રો છે તો એક બે ત્રણ તો ગુજરાતીમાં ત્રણ આવી રીતે લખાય હિન્દીમાં ત્રણ આવી રીતે લખાય અંગ્રેજીમાં આવી રીતે લખાય અને હિન્દીમાં શબ્દોમાં તીન આવી રીતે લખાય પછી આ કેટલા ચિત્રો છે તો એક બે ત્રણ ચાર તો ગુજરાતીમાં ચાર આવી રીતે લખાય હિન્દીમાં ચાર આવી રીતે લખાય અંગ્રેજીમાં આવી રીતે લખાય અને હિન્દીમાં ચાર શબ્દોમાં આવી રીતે લખાય બરાબર પછી જુઓ આ કેટલા ચિત્રો છે તો એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ આવી રીતે લખાય ગુજરાતીમાં હિન્દીમાં આવી રીતે લખાય ઇંગ્લિશમાં અંકમાં આવી રીતે લખાય અને હિન્દીમાં શબ્દોમાં પાંચ આવી રીતે લખાય પછી જુઓ અહીંયા કેટલા ચિત્રો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ તો ગુજરાતીમાં છ આવી રીતે લખાય હિન્દીમાં છ આવી રીતે લખાય ઇંગ્લિશમાં સિક્સ આવી રીતે લખાય અને હિન્દી શબ્દમાં આવી રીતે છ લખાય બરાબર એવી રીતે આપણે આગળ જોઈએ હવે એ જો કેટલા ચિત્રો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત બરાબર તો જુઓ અહીંયા ગુજરાતીમાં સાત આવી રીતે લખાય હિન્દીમાં સાત આવી રીતે લખાય ઇંગ્લિશમાં અંકમાં આવી રીતે લખાય અને હિન્દીમાં શબ્દમાં સાત આવી રીતે લખાય હવે અહીંયા જુઓ આ કેટલા ચિત્રો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો ગુજરાતીમાં આઠ આવી રીતે લખાય હિન્દીમાં આવી રીતે લખાય અંગ્રેજીમાં આવી રીતે લખાય અને હિન્દીમાં શબ્દ આઠ આવી રીતે લખાય હવે આપણે ગણીએ અહીંયા કેવા ચિત્રો કેટલા ચિત્રો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો ગુજરાતીમાં નવ આવી રીતે લખાય હિન્દીમાં આવી રીતે લખાય અંગ્રેજીમાં આવી રીતે લખાય અને હિન્દી શબ્દોમાં નવ નને કાનો અને બે માત્ર નવ આવી રીતે લખાય બરાબર હવે ફરીથી બીજા ચિત્રો ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો ગુજરાતીમાં દસ આવી રીતે લખાય હિન્દીમાં દસ આવી રીતે લખાય અંગ્રેજીમાં દસ આવી રીતે લખાય અને હિન્દી શબ્દોમાં દસ આવી રીતે લખાય બરાબર એવી રીતે અહીંયા જુઓ પઢો સમજો ઓર લખો એટલે વાંચો સમજો અને લખો તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ તમારે વાંચવાના છે અને આ ટપકાવાળા અંકો છે એ તમારે ગૂંટવાના છે બરાબર એવી રીતે આપણે આગળ જોઈએ હવે અહીંયા શું કહે છે ગિનતી કરકે સંખ્યા અંક ગિનતી કરકે સંખ્યા અંકો ઓર શબ્દોમાં લખો એટલે ગણતરી કરીને સંખ્યા અંકો અને શબ્દોમાં લખો હવે જુઓ એક બે ત્રણ ચાર પાંચ તો હિન્દીમાં પાંચ આવી રીતે લખાય અને પાંચ શબ્દોમાં આવી રીતે લખવાનું છે પછી અહીંયા જુઓ કેટલા હાથી છે તો એક બે તો હિન્દીમાં બે અહીંયા આપણે અંકમાં આવી રીતે લખવાનો અને દો બરાબર આવી રીતે દો લખી આવી રીતે લખવાનું છે પછી અહીંયા જુઓ કેટલા છે ચિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર તો હિન્દી હિન્દીમાં નવ આવી રીતે લખાય અને શબ્દોમાં આવી રીતે લખાય બરાબર પછી આ કેટલા ચાર છે તો એક બે ત્રણ બરાબર તો હિન્દીમાં ત્રણ આવી રીતે લખાય અને શબ્દોમાં તીન બરાબર આવી રીતે લખવાનું છે બરાબર પછી અહીંયા શું કહે છે સંખ્યાઓ કો ક્રમિક મિલાકર ચિત્ર બનાવો ઓર ઉસમે રંગ સંખ્યાઓને ક્રમશ જોડી ચિત્ર બનાવો અને તેમાં રંગ પૂરો હવે અહીંયા જુઓ અહીં
તમારે એકથી શરૂ કરવાના, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ ને દસ, બરાબર. આવી રીતે તમારે જોડવાના છે ટપકા અને રંગ પૂરવાનો છે, બરાબર. એવી રીતે અહીંયા પણ જુઓ, અહીંયાથી એ, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, બરાબર. આવી રીતે તમારે દસ આવી રીતે ટપકા જોડીને ચિત્ર પૂરું કરવાનું અને તેમાં રંગ પૂરવાના છે. એવી રીતે અહીંયા જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, પછી છ, સાત, આઠ, નવ, દસ, બરાબર. આવી રીતે ઉંદરનું ચિત્ર બનશે અને પછી અહીંયા તમારે રંગ પૂરવાના છે, બરાબર. એવી રીતે તમારે તમારે પાઠ્યક્રમમાં આવી રીતે પૂરવાનો છે, બરાબર. અસ્તુ.